सब्सक्राइब करो आ चैनल ने। अरे ओ मंजुला बेन, शू करो छो? देव दर्शन पती गया? हारे हा, हूँ ये भजन ज गाई रही छू। अरे ओ श्रीजी बाबा। ओ सरस्वती, आ श्रीजी बाबा डरी जशे। ओ वलमा, डिग डिग डिग। ओ वलमा, डिग डिग डिग। બા બોલાવે છે બાપુજી, જાઓ જાઓ। અરે શું બહુ બેટા, તમે પણ જાઓ જાઓ, તમે શું આ વાંદરીને દારૂ પાવ છો? અને સરસ્વતી, આ ભજન કરવાની ઉંમરે આવા બલમા બલમા જેવા ગીતો ગાતા તમને શરમ નથી આવતી? હા તે તમને ડોશીઓ પર લાઈન મારતા શરમ નથી આવતી? હાય હાય બા, બાપુજી ડોશીઓ પર લાઈન મારે છે? હા, નાના નાની પાર્કમાં ઓલી દેવકોને મળવા રોજ જાય છે, બોલ। હવે ઓ સરસ્વતી, આ દેવકોરને જીવનમાં કોઈ દિવસ તે જોઈ છે ખરી? હે, અને આ દેવકોરની ઉંમરનું ભાન છે તને? આ દેવકોરની ઉંમર હવે દેવકોર જવાની થઈ, અને કઈ નહીં ને દેવકોર, કેમ ભાઈ અમારે જીવનમાં ચોઈસ જેવું ન હોય? આ ભાઈ તમારામાં ચોઈસ જેવું છે જ કે? હા, એટલે તો તને પરણ્યો। જવા દો ને બહુ બેટા, મારે છે ને આજ પછી જીવનમાં આ બાઈ સાથે કોઈ દિવસ વાત જ નથી કરવી। આજ પછી મારે એને જે કંઈ પણ કહેવું હશે ને, હું તમને કાગળ ઉપર લખીને આપીશ, તમે વાંચીને કહી દેજો બેટા। તે બાપુજી, એ તો તમારે જ કેવું પડશે, મને કે લગતા વાંચતા આવડે છે? એ વાત સાચી, ભણેલી ગણેલી હોત તો તમારા દીકરા જોડે થોડી પરણી હોત। કે છે કેમ, આ સાંજ થવા આવી પણ હજી સુધી મારો નપાવટ દીકરો જમનાદાસ ઘરે પાછો ફર્યો નથી? ના બાપુજી, હું પણ એમની જ રાહ જોઉં છું। આ બબલુની પંજગીરીની હોસ્ટેલમાંથી ફોન આવ્યો તો, એની 6 મહિનાની ફીસ બાકી છે, અને એ લોકોએ કહ્યું છે જો ફીસ નહીં ભરીએ ને તો બબલુનું એડમિશન કેન્સલ થઈ જશે। સરસ્વતી, આપણો જમનાદાસ પોતે એક દીકરાનો બાપ થયો પણ હજી સુધી એ પોતે જીવનમાં સેટલ થયો જ નથી, હે? આ દર કલાકે કલાકે જમનો ધંધો બદલે છે। અરે એ તો સારું છે કે આખી જીવન મેં માસ્ટરની નોકરી કરી છે, તે મારું થોડુંક પ્રોવિડન્ટ ફંડ બચ્યું છે, અને આ પેન્શન આવે છે એમાંથી આપણા ઘરનું ગાડું ગબડે છે। બિચારો મહેનત તો કરી રહ્યો છે। હા કરી રહ્યો છે ને, ગામ આખાને ટોપી ફેરવવાની મહેનત કરી રહ્યો છે, અને તે જેને ચડાવી મૂક્યો છે આખી જિંદગી, મારો જમનો મારો જમનો મારો જમનો, એમાં ને એમાં તારો જમનો આજે જમ જેવો થઈ ગયો છે। હા તમે જ કહેતા હતા, જોજે સરસ્વતી, એક દિવસ આપણો જમનો આખી દુનિયાની પાછળ ફરતો હશે। હા તો ફરે જ છે, આજે આખી દુનિયા આપણા જમનાદાસ પાછળ ફરે છે, પણ જે બધા ફરી રહ્યા છે ને બધા એના લેણિયા તો છે। હું લઉં છું બાપુજી, હું લઉં છું। હા હા લો લો, નક્કી કોઈ એના લેણિયા તો ફોન હશે, લો લો। તો તમે જ લો, હે? દીકરોને બહુ, બેમાંથી કોઈ ઓછું ઉતરેમાંનું છે નહીં। અરે હા ભાઈ, આ લઈએ ભાઈ લઈએ, ઉભા રહો। હાલો, હાજી બોલો। ના ભાઈ, ના અહીંયા કોઈ મહેન્દ્ર મકવાણા નથી, રોંગ નંબર। શું? અચ્છા અચ્છા, તમે મહેન્દ્ર મકવાણા બોલો છો, તમે હસવાનું છું, ચાલો જાઓ અંદર જાઓ। હા બોલો મહેન્દ્રભાઈ। ના 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 ના, બિલકુલ નહીં, હું જમનાદાસ નથી બોલતો, હું એના બાપા ગંગાદાસ બોલું છું। હા તો બોલો ને મહેન્દ્રભાઈ। હા શું, હે શું? આ સાંભળ્યું સરસ્વતી, આ ફોન ઉપર આમણે કહ્યું એ તે સાંભળ્યું? ફોનનું ભૂંગળું તો તમારા કાને લટકે, મને ક્યાંથી સાંભળે? આ તો હવે સાંભળ, આ તારા દીકરાએ મહેન્દ્ર મકવાણા પાસે એમ કહીને પૈસા ઉધાર લીધા કે આજે મારા બાપુજીનું 12મું છે। હાય હાય બાપુજી, તો તમારા 12મામાં તમે જ ગયા નહીં? ફોન ફેંકો। હાલો હાલો, ડોરબેલ વાગે છે, તમે શું બાપુજી? આ નક્કી નક્કી પેલા જમનાનો કોઈ લેણિયા તો છે, બહુ દીકરા જે પણ હોય ને એને કહી દેજો કે બહારથી જ રવાના થઈ જા, જાઓ। અમારા બાપુજી બોલતા હે જો ભી હે વો બહાર સે રવાના હો જાઓ ભાઈ। અરે ભાઈ નથી તારો, ભાઈ નો છું, દરવાજો ખોલ। લ્યો આઈવા દરવાજો તો કમ્પલસરી હોવો જ જોઈએ। ઓ સાહેબ પૈસા? હા આપ આપ। અરે તમારે મને આપવાના છે રિક્ષા ભાડું। અચ્છા તું રિક્ષા વાળો છે, કમાલ કરો છો સાહેબ। હમણાં તમે મને નીચે કહ્યું કે પાકીટ ભૂલી ગયો છું, ઘરે જઈને પૈસા આપું છું। કેટલા થયા? 160। જા 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 જા
ફેમિલી કોમેડી છે. તો પૈસા મળશે કે નહીં? એ ટ્રેજેડી છે. ઉપર ટ્રાય કરું છું. બાપુજી છે 160 સાંજે પાછા આપી દઈશ. એક થપ્પડ મારું તને જમનાદાસ? આજ સુધી જીવનમાં કોઈ દિવસ તારી સાંજ પડી છે ખરી? હે? અને આ બહારનાઓની ઉધારી નથી ચૂકવતો, આ ઘરનાઓની ઉધારી તો ચૂકવ. ઘરમાં જ ઉધારી? ચૂપ રે. એ ગોપીવાવ, તારી પાસે કઈ પૈસા મળ્યા છે? આમ શાકભાજીમાં કેમ કટકી બચાવીને રાખી હોય? તે ક્યાંથી હોય? કાલે તો મારા ચોખાના ડબ્બામાંથી ચોરી ગયા હતા. પોતાના જ ઘરમાં ચોરી? ચૂપ રે શાહુકાર. એ વાહ, આજો ચિલ્લર ખખડાવે. એ રેવા દે, રેવા દે. તું તો છે ને જન્મથી જ કડકી છે. હવે મારા પૈસાનું શું? હા ભાઈ, કરું છું કઈક જોલ. હું છે ને તને ચેક આપું છું. 160 રૂપિયા તમે મને ચેક આપશો? હા, અને એ પણ 15 દિવસ પછીનો. 160 પણ 15 દિવસ પછી? હા, શું છે, મારું અકાઉન્ટ સ્વિસ બેંકમાં છે. પૈસા ટ્રાન્સફર થતા વાર લાગે ને. લે ભલે, રે વાત. ના 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 ના, લાવો લાવો. અરે આ તો 80 રૂપિયાનો છે, અહીંયા આવવાના 160 થયા. તે સાથે તું નહીં આવ્યો? ખોટું હું કામ કેવું? તમે કઈ જાતનો માણસ છો યાર? ગુજરાતી વૈષ્ણવ. સાંભળે હવેલી વાળા, તમે આ રિક્ષા વાળાનું એ કરી નાખ્યું. હવે અંદર જઈને લીંબુ શરબત કર. ઘરમાં લીંબુ નથી. હાલે આ તમે ખરીદ્યું? હોતા હશે. દર શનિવારે સામેવાળા ભીખુ કાકા પોતાના ઘરની બહાર લીંબુ મરચા લટકાવે છે, તોડીને લઈ આવ્યું. બાપુજી. હા ઉભી રે. હાલે આ મરચા દાળ શાક વાપરી નાખી જા. એક તો છે તમે મારું નામ બદલી નાખો. જમના જમના, જૂના જમાનાનું નામ લાગે. કોને પાડ્યું, કોને આવું નામ? આમની બેન, તારી નર્મદા ફોઈએ કેટલું કહ્યું કે જમનાદાસ નામ ન પાડો, ન પાડો. કેટલી રોઈ, કેટલી કરગરી. તો તારી નર્મદા ફોઈ કે મારા ભૈલા નામ ગંગાદાસ, મારી ભાવિ નામ સરસ્વતી. બે નદી થઈ તો ત્રીજી નદીને મેળવીને ત્રિવેણી સંગમ તો કરવો જ જોઈએ. એટલે તારું નામ જમના પાડ્યું. અરે જમના બેટા, આપણા ખાનદાનમાં નદીઓના નામો પરથી નામો પાડવાના રિવાજ છે. અમારા બાપા તાપી શંકર, મારી બા ગોદાવરી, મારી બે બહેનો નર્મદા અને સિંધુ, મારા કાકા સતલજ અને મારી કાકી સાબરમતી. નાનો પરિવાર, નદી પરિવાર. સારું છે બા, આપણા ઘરમાં એરિયાના નામ પરથી નામ પાડવાનો રિવાજ નથી. નહીં તો આ ભુલેશ્વરભાઈ, હું વાલ્કેશ્વરભાઈ ને તું તીન બત્તી. આવી ગઈ ખાઉ ગલ્લી. એ જમના, નામોની મોકાણ મૂક ભાઈ. અને બેટા જરાક હવે તું મને સમજાવ કે શું તું જીવનમાં કરવા શું માંગે છે? રૂપિયા, રૂપિયા કમાવા માંગુ છું બાપુજી. તો પછી કમાતો કેમ નથી? એક મિનિટ બાપુજી, આ તમે શું જૂઠાણું ચલાવ રાખો છે? હું રૂપિયા કમાતો નથી, તમે કહેવા શું માંગો છો? હમણાં થોડીક વાર પહેલા જ પેલા રિક્ષાવાળાને 80 રૂપિયાનો ધક્કા બેંકનો ચેક કાપીને 160 રૂપિયા નહીં કમાયો? અરે હું તો આમ ઘરની બહાર પગ મૂકું છું ને ડગલેલો પગલે રૂપિયા જ કમાઉં છું. અચ્છા, ડગલે ને પગલે તું રૂપિયા કમાય છે? હા. અચ્છા મને દાખલો આપીને સમજાવ. ભલે, મને એક વસ્તુ કહો. આપણે કામવાળી બાઈને છેલ્લા 6 મહિનાથી પગાર નથી આપતા, છતાં એ રોજ સવારે આવીને કામ કરીને જાય છે. અરે એ તો આવતા મહિને પગાર મળશે એની આશા છે. હા. ઊભા રહો, આ ગ્લાસ લેવા દો, નહીં તો એ વેચી મારશું. છેલ્લા 8 મહિનાથી દૂધ વાળો રોજ સવારે આપણા ઘરની બહાર દૂધની થેલીઓ નાખી જાય છે. એ પણ આવતા મહિને પૈસા મળશે એની આશા. બરાબર. છેલ્લા 10 મહિનાથી આપણે દાણા વાળાને જ્યારે જ્યારે ફોન કરીએ છીએ, દાણો પાણી ઘરે આવીને પહોંચાડી જાય છે. અરે મારા દીકરા, બેટા ક્યાં સુધી ઉધાર આપશે? એ ક્યારેક ને ક્યારેક બંધ નહીં કરે? પછી નવી ગિલ્લી નવો દાવ. આપણા દાણાવાળાની બરાબર સામે જ બીજો દાણાવાળો છે. આપણો દાણાવાળો ઉધાર આપવાનું બંધ કરશે એટલે સામેના દાણાવાળાની ઉધારી ચાલુ કરીશું. હા તો આપણો દાણાવાળો સામેના દાણાવાળાને એમ નહીં કે આ લોકોને ઉધાર નહીં આપવાના? નહીં કે બાપુજી, તમે છે ને હજી આપણા ગુજરાતીઓને ઓળખતા નથી. એક લાગી ગયો હોય ને તો બીજો કઈ રીતે લાગી જાય એની રાહ જોઈને જ બેઠા હોય છે. આ તમારો દાખલો લો. આ તમે લાગી ગયા પછી તમે મને પણ તો લગાડ્યો જ ને. એ તમને ખોટું હું કામ કેવું?
બાપુજી, ઉધાર લેવું એ એક જાતની કળા છે અને લીધેલું ઉધાર પાછું ન વાળવું એ એના કરતાંય મોટી કળા છે. આ એક સાધના છે, જેણે આમાં સિદ્ધિ મેળવી સમજો એને જિંદગી તરી. તમને ખબર છે આપણા હિન્દુ ધર્મમાં પુનર્જન્મનો રિવાજ છે. શું કામ? આ ભાવે નહીં આપું તો આવતા ભાવે ચૂકી દઈશ એમ કેવા થાય? મને કહો, બીજો કયો ધર્મ તમને આવી ફેસિલિટી આપે? બોલો બોલો ને, બોલો ને. મને આખી વાતમાં એ સમજાવો કે આમાં તું કયો ધંધો કરે છે? આશાન. આપણા દેશમાં આશા જેવો કોઈ મહાન ધંધો જ નથી. મોંઘવારી ઘટશે, પેટ્રોલના ભાવ ઓછા થશે, નરેન્દ્ર મોદી આપણા દેશના બધા જ નાગરિકોના ખાતામાં 2-2 લાખ રૂપિયા જમા કરાવશે વિદેશી નાણું મેળવીને. આવી તો કઈ કેટલી આશાના પડીકા બનાવી બનાવીને સરકાર જનતાને વેચીને પોતાની સરકાર ચલાવે છે. તો હું મારું નાનકડું એક ઘર ન ચલાવી શકું? બિલકુલ ન ચલાવી શકે જમનાદાસ. એક વાત યાદ રાખજે કે આજ સુધી અસત્ય અને અનીતિના માર્ગે આવેલા પૈસાથી કોઈ ના ઘરબાર ચાલ્યા નથી. બાપુજી, મારું તો નમ્રપણ એવું માનવું છે કે કોઈની પાસે રૂપિયા માટે કરગરવું એના કરતા એનું કરી નાખવું વધારે સારું. હા, તો પછી બબલુની સ્કૂલ વાળાનું કંઈક કરો. એની 6 મહિનાની ફીસ બાકી છે અને મારા દેવ્યાની બેનનો પણ ફોન હતો. મારી મહિલા મંડળની મેમ્બરશિપના 2000 આપો. આખા ગામનું કરું છું, આનું કંઈ નથી કરી શકતો. અરે, મહિલા મંડળની જગ્યા ઘરનું મંડળ સંભાળે. શું કહેત બા? કહું કે ને, મારે નાથ દ્વારા જવું છે. સરસ, પણ એ મારા દ્વારા નહીં જવાય. આ તારા નાથની બચત દ્વારા જવાતું હોય તો જા. પત્યું બા, હવે તમારા નાથ દ્વારાનું. હાલો, હવે કિચનમાં મદદ કરો. હાલો, આના દ્વારા નાથ દ્વારા નાણા વગરનો નાખ્યો છે નાખ્યો. અત્યારે કોણ આવ્યું હશે વારું? આપણા ઘરમાં તારા લેણિયા તો સિવાય બીજું કોઈ ફરકે જ ખરું? એમ તો દરવાજો તમે ખોલો અને સાંભળો, કોઈ પૂછે તો કેજો હું બેંકોક ગયો છું. હવે ભૂલેશ્વર જવાના ફાંફા છે ને બેંકોક જવું ઉત્તર. બાપુજી, અરે તને બરાબર ખબર છે ને કે તારા બાપુજી જીવનમાં ક્યારે કોઈ દિવસ ખોટું બોલતા નથી. ખબર છે? બોલો સાચું. હે ભગવાન, કાંજીજીની સાથે આમને શહીદ કેમ નહીં કરી નાખ્યા? શું હશે તે? શું આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.